नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण दस की अंदर चैप्टर नंबर बे भारतीय चित्र शैली विषे बात करीशू। अगाउ आज चैप्टर पाल शैली, जैन शैली और राजपूत शैली आप चर्चा करी थी, एने विशेषता समझा था। आज आप अभ्यासक्रम बीजी त्रण शैली चर्चा आप करीशू, एनी विशेषता शू है अने भारतीय संस्कृति अने चित्रकला में खास करीने आ शैलीनु महत्व केम छे अने केवी रीते छे। कारण के चित्रकलानी ज्यारे आपणे शुरुआत करता होईए अने भारत में खास करीने पहला चित्रकलानी शुरुआत केवी हती अने एनी विशेषता शू छे ए समझ्या वगर भारतनी चित्रकलानो इतिहास अधूरो छे। एटला माटे आ शैलीनु जे महत्व छे એ આપણે ચર્ચા કરીશું અને એના વિશેષતા શું છે, એના ચિત્રો કેવી રીતે બનતા હતા અને એ સમયની પરિસ્થિતિ એ આ ચિત્રશૈલી ઉપર કેવી અસર કરી હતી એની આપણે ચર્ચા કરીશું। ભારતીય ચિત્રશૈલીમાં પ્રથમ છે રાજસ્થાની શૈલી। રાજપૂત શૈલી આપણે આગળ જોયું હતું કે રાજપૂત શૈલી અને રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુર, મેવાડ જેવા સ્થળોમાં વિકસિત હોવાથી આને રાજસ્થાની શૈલી તરીકે ઓળખવામાં આવે છે। અને આ બધા જે સ્થળો છે એ રાજસ્થાનમાં આવેલા છે અને ખાસ કરીને રાજસ્થાની શૈલી તરીકે આ જે ઓળખાય છે એ જે ચિત્રકારો હતા એ બધા રાજ્યાશ્રિત હતા, એટલે કે રાજાના આશ્રયમાં રહેતા હતા અને રાજા મહારાજાઓના ચિત્રો કરતા હતા। પરંતુ એક સમય એવો પણ એમને મળતો કે નવરાશ ફ્રી ટાઈમમાં તે એમને ગમતા કોઈપણ વિષય ઉપર ચિત્ર દોરી શકે। અને આપણે જાણીએ છીએ કે ભારતીય સમાજ હંમેશા ધર્મ પ્રિય રહ્યો છે, એટલે કે જે ધર્મમાં એ માને છે એ ધર્મના ચિત્રો દોરવા એને ગમતા હોય છે। અને એના જ કારણે રાજસ્થાની જે શૈલી છે એની અંદર વધારે પડતા જે ચિત્રો થયા છે એ રાધાકૃષ્ણ, રાસલીલા કે કૃષ્ણ ભક્તિ અને આ રાજસ્થાની જે વસ્તુ છે લોકજીવન, એનું લોકજીવન વખણાય છે અને એની અંદર કૃષ્ણ ભક્તિ, રાસલીલા, રાધાકૃષ્ણના ચિત્રોમાં રાજસ્થાની લોકજીવનના આધારિત ચિત્રો આપણને વધારે જોવા મળે છે અને આ જ એનો મુખ્ય વિષય છે। તમને એવું પરીક્ષામાં પૂછાય કે રાજસ્થાની શૈલીનો મુખ્ય વિષય કયો છે, તો તમે કૃષ્ણ ભક્તિ અને રાધાકૃષ્ણ રાસલીલા લખી શકો છો। અને ખાસ કરીને આપણે રાજસ્થાનની જે સંસ્કૃતિ જોઈએ છે જેની અંદર ભવ્ય મહેલો, દિવાલો, હવેલીઓ વગેરે ઉપર પણ આવા ભીંત ચિત્રો આપણને જોવા મળે છે અને એને આપણે ફેસ્કો કહીએ છીએ। રાજસ્થાની શૈલીને ગુજરાત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે રાજસ્થાન શૈલીના જે કંઈ સંસ્કૃતિ અને ચિત્રો હતા એના કેટલાક અવશેષો અને ચિત્રો આપણને ગુજરાતમાંથી પણ જોવા મળે છે। એને આપણે મિનિએચર પેઇન્ટિંગ એટલે કે લઘુચિત્રો, લઘુ એટલે નાના ચિત્રો, એને ઇંગ્લિશમાં આપણે મિનિએચર પેઇન્ટિંગ કહીએ છીએ। અને આ મિનિએચર પેઇન્ટિંગ આજની તારીખની અંદર જો આપણે જોવા હોય તો વડોદરામાં આવેલું મ્યુઝિયમ, જે કમાટીબાગની અંદર મ્યુઝિયમ આવેલું છે, ત્યાં રાજસ્થાની શૈલીના અસલ ઓરિજિનલ મિનિએચર પેઇન્ટિંગ આજની તારીખે પણ સચવાયેલા છે, જે આમ જોવા જઈએ તો 300-400 વર્ષ જૂના છે। એમાં બહુ જ બારીક કામ આપણને એ પેઇન્ટિંગમાં જોવા મળશે। વાળ પણ બનાવ્યા હોય તો વાળની લટ પણ એટલી સુંદર રીતે નાના ચિત્રોમાં ચિત્રકારોએ અભિવ્યક્ત કરી છે અને એટલા માટે જ મિનિએચર પેઇન્ટિંગ એ ભારતીય સંસ્કૃતિમાં એક આગવું સ્થાન ધરાવે છે। આ ઉપરાંત આપણે જોઈએ તો રાગમાળાના જે ચિત્રો જ છે રાજસ્થાની શૈલીની અંદર, એમાં રાગમાળાના ચિત્રો, નાયિકા ભેદ અને શૃંગાર રસના ચિત્રો પણ અહીંયા આપણને જોવા મળે છે, એટલે આ ચિત્રોનો મુખ્ય આશય સુશોભનનો રહેલો છે। કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે એને શૃંગાર રસથી શણગારવામાં આવતું। અહીંયા તમે આ ચિત્ર જોઈ રહ્યા છો, આ જે ઝાડ છે તમે જુઓ તો એની અંદર સરસ મજાની કારીગરીથી આ પાંદડા દોર્યા છે, એની અંદર પણ ત્રણ ટોન હોય, લાઇટ, મિડલ, ડાર્ક ટોન, એની આગળ આ બીજું, આ ત્રીજું, એટલે કે વાસ્તવિક શૈલીમાં જે કંઈ હોય એને પોતાના ચિત્રમાં શૃંગાર રસથી અભિવ્યક્ત કરવામાં આવતું હતું, એની વિશેષતા કહી શકાય। આમ જોઈએ તો સુંદર ચિત્ર સંયોજન, માનવ પાત્રોનું સબળ આલેખન અને રંગ વૈવિધ્ય એ રાજસ્થાની શૈલીના જે ચિત્રોની ખાસ લાક્ષણિકતા કહી શકાય। આમ રાજસ્થાની શૈલીને ખૂબ આવકાર સાંપડ્યો, તેથી રાજપૂત કલા એ લોકકલા તરીકે ઓળખાઈ હતી અને રાજસ્થાન શૈલી એ જનમાનસમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું।
આગળની ભારતીય સંસ્કૃતિમાં સૌથી મહત્ત્વની શૈલી એટલે કે મોગલ શૈલી. ઈસવીસન 1526માં મોગલ બાદશાહ બાબરે ભારતમાં મોગલ સલ્તનતનો પાયો નાખ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ યાદ રાખવાનું છે આ પ્રશ્ન કે ભાઈ મોગલ સલ્તનતનો પાયો નાખનાર રાજા કોણ હતો? તો એનું નામ બાબર છે. અને મોગલ સમ્રાટો એક કલાપ્રેમી હતા એ આપણે જાણીએ છીએ, તેથી તેમના શાસનકાળ દરમિયાન કલાનો સતત વિકાસ થતો રહ્યો. અને મોગલો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેઓ તેમની સાથે ઈરાન અને અફઘાનિસ્તાનના ચિત્રકારો પણ આવ્યા હતા. અને બાબરના મૃત્યુ પછી પણ ભારતમાં એ ચિત્રકારો રહ્યા હતા. બાબરનો પુત્ર હુમાયુ પણ એક કલાપ્રેમી હતો અને બાબર અને હુમાયુ કલાના ચાહક હતા એવું ઇતિહાસકારો જણાવે છે. આપણે જાણીએ છીએ કે અકબરના શાસનકાળ દરમિયાન મોગલ સામ્રાજ્ય એ આપણા ભારતના ઘણા બધી જગ્યાએ વિસ્તર્યું હતું અને મજબૂત બન્યું હતું, તેથી તેમાં જે પ્રજાની અંદર એક સ્થિરતા અને શાંતિ સ્થપાયા હતા, જેના કારણે સમૃદ્ધિ વધી. એ સમયની સમૃદ્ધ કલામાં જો કોઈનું સ્થાન મળ્યું હતું તો એ છે રાજપૂત શૈલીની, જે ભારતીય કલા પણ કહેવાય છે. અને ઈરાની ચિત્રકારો અને રાજપૂત શૈલીના ચિત્રકારો બંને ચિત્રોમાં જે શ્રેષ્ઠ હતું એ બંને ચિત્રકારો ભેગા થયા અને બંનેમાંથી જે શ્રેષ્ઠ હતું એ જ શ્રેષ્ઠ લઈ અને ચિત્ર તૈયાર થયા, જેને આપણે મોગલ કલા તરીકે ઓળખીએ છીએ. અહીં વિદ્યાર્થી મિત્રો, આ જે અંડરલાઈન હું કરું છું તમે યાદ રાખજો અને એને પરીક્ષાની દૃષ્ટિએ પણ તમે રિવાઇઝ કરજો. આમ જોઈએ તો જેનો સમય છે ઈસવીસન 16મી સદીથી લઈને 17મી સદીનો ગણાય છે. અને અકબર એ મોગલ શૈલીનો સાચા જનક એટલે કે પિતા ગણાય છે. અહીંયા પરીક્ષાની દૃષ્ટિએ આ વાત બહુ જ મહત્ત્વની છે. તમને પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ મોગલ શૈલીના જનક પિતા કોણ ગણાય છે, તો એમાં અકબર નામ આવે. અને મોગલ શૈલીનો સલ્તનતનો પાયો કોને નાખ્યો, તો એમાં બાબર નામ આવે. તો આ વસ્તુ ક્યાંય ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. અને મોગલ શૈલી સતત વિકસતી ગઈ, એના ગ્રંથ ચિત્રો અને વ્યક્તિચિત્રો એટલે કે પોર્ટ્રેટ્સ પણ સારા પ્રમાણમાં થવા લાગ્યા. અને મોગલ શૈલીના વધારે પડતા જે ચિત્રો છે એ આપણને હમઝાનામા, શાહનામા, બાબરનામા, તવારીખે, તૈમુરિયા વગેરેના ચિત્રો આ સમયમાં થયા હોય એવું કહેવામાં આવે છે. અને એમાંય ખાસ કરીને બાબરનામાના ચિત્રો, એમાં તો 48 ચિત્રકારોએ ચિત્રો કર્યા હોય એ આપણને જોવા મળે છે. અને હમઝાનામાના તો 12 ભાગની અંદર કુલ 1400 જેટલા ચિત્રો થયા હોય એવું આપણને જોવા મળે છે. મોગલ શૈલીની અંદર અકબરના સમય પછી જહાંગીરના શાસનકાળની અંદર મોગલ શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. અને જહાંગીર પોતે પણ એક કલાપ્રેમી હતો અને કલાનો ચાહક હતો. એને સૌથી વધારે પશુ પંખીઓ તેમજ કુદરતી દ્રશ્યોનો એ શોખીન હતો, એટલા માટે તેના સમયમાં ઉત્તમ કોટીના પક્ષી ચિત્રો થયા છે. જહાંગીરના સમયમાં સૌથી વધારે પક્ષી ચિત્રો થયા છે. અને એના દરબારમાં પક્ષી ચિત્રોમાં કુશળ એવા ચિત્રકાર જેમનું નામ છે મંસૂર નામના નામાંકિત ચિત્રકાર હતા. આ તમારે પરીક્ષાની દૃષ્ટિ યાદ રાખવાનું કે પક્ષી ચિત્રોના સારા ચિત્રકાર મોગલ શૈલીમાં કોણ હતા, તો એ નામ છે મંસૂર. અને વ્યક્તિચિત્રો, એના દરબારમાં વ્યક્તિ એટલે કે પોર્ટ્રેટ ચિત્રો પણ એના સમયમાં ઉત્તમ કોટીના થયા છે. અને પોર્ટ્રેટની અંદર હિન્દુ ચિત્રકાર જે બિશનદાસ હતા એમને પણ ખૂબ નામના મળી હતી. અને જહાંગીરના દરબારની અંદર એક સન્માનપાત્ર સ્થાન પોર્ટ્રેટ ચિત્રકાર બિશનદાસને પ્રાપ્ત થયું હતું. મોગલ શૈલીની અંદર આપણને જુદા જુદા વિષયોના ચિત્રો જોવા મળે છે. એમાંય ખાસ કરીને શિકારના દ્રશ્યો આપણને આ શૈલીમાં વધારે જોવા મળે છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે મોગલ કલા એ દરબારી કલા હતી અને રાજપૂત કલા એ લોક કલા હતી. તો દરબારી કલાની અંદર રાજાને જે ગમે, રાજાના પરાક્રમો એ ચિત્રોમાં સૌથી વધારે સ્થાન પ્રાપ્ત કરતા હતા, તેથી રાજા ચિત્રકારો પર ખુશ રહે. એટલા માટે ત્યાં દરબારી ઠાઠ, શિકારના દ્રશ્યો, યુદ્ધ, લશ્કરી છાવણી, પ્રાણીઓની સાઠમારી જેવા અનેક વિષયો ઉપર ખૂબ સારા ચિત્રો તૈયાર થતા હતા.
અને એમાંય ખાસ કરીને શાહજહાંના સમયમાં કલા સર્જનનો પ્રવાહ ચાલુ રહ્યો, પણ શાહજહાંને ચિત્રકલા કરતાં વિશેષ સ્થાપત્યકલામાં વધારે રસ હતો. તેથી શાહજહાંના સમયમાં ચિત્રકલાને જોઈએ તેટલું પ્રોત્સાહન ન મળ્યું, પણ એના સમયની અંદર ભવ્ય ઇમારતો અને સ્થાપત્ય સર્જાયું. એનું આપણે એક ઉદાહરણ જોઈએ તો તાજમહલ, જે અત્યંત સુંદર મનમોહક સ્થાપત્યનું નિર્માણ થયું, એ મોગલ સમયમાં શાહજહાંએ કરાવ્યું હતું. અને એ સમયમાં આવા ઘણા બધા મોન્યુમેન્ટ્સ આજે આપણે જોઈ રહ્યા છીએ. તમારી ટેક્સ્ટબુકની અંદર આ મોગલ શૈલીના આવા બે ચિત્રો પ્રિન્ટ થયેલા છે, તો એની અંદર એ કલાની વિશેષતા શું છે અને એની અંદર આવું ઉર્દુમાં લખાણ પણ થતું હતું. આગળ જોશો તમે તો પહાડી એટમોસ્ફિયર પણ આપણને એ જોવા મળે, જેથી મોગલ શૈલી સવિશેષ કેવી રીતે ધરાવતી હતી સ્થાન એ આપણને ચોક્કસ આ ચિત્રોમાં જોવા મળે છે. એનું કમ્પોઝિશન જોઈએ તો ખૂબ સરસ રીતે એની ગોઠવણી થતી હતી. પાત્રોની વિશેષતા, પ્રાણીઓ અને શિકારના અનેક દ્રશ્યો ઉપરાંત પહાડી એટમોસ્ફિયર પણ આપણને અહીંયા જોવા મળે. આ બે દ્રશ્યો મુઘલ શૈલીના પેઇન્ટિંગની વિશેષતા દર્શાવે છે. ઔરંગઝેબના સમયમાં મુઘલ કલાનો મૃત્યુગંઠ વાગી ગયો અને ચિત્રકારોને રાજ્યાશ્રય મળતો હતો એ બંધ થયો. તેથી ચિત્રકારોએ એ સ્થળો છોડીને ઉત્તર ભારતના કાશ્મીર અને હિમાલય ખીણ પ્રદેશોના નાના નાના રાજ્યોમાં આશ્રય લીધો, કારણ કે ઔરંગઝેબના શાસનમાં ચિત્રકારો ઉપર ઘણા બધા જુલમ થયા. એટલા માટે એ ચિત્રકારો ત્યાંથી સુરક્ષિત સ્થાને ગયા. અને મોગલ કલા એ દરબારી કલા હતી, મેં આગળ પણ તમને કહ્યું એમ, અને મોગલ સમ્રાટોના શોખ અને અભિમાનને પોષવા માટે ચિત્રો થતા. આથી એમાં શાહિદમામ, દરબારી ઠાઠ, અમીર ઉમરાવના વ્યક્તિચિત્રો, રાજદરબારીના યુદ્ધ, છાવણી, હાથીઓની શાઠમારી, શિકારી એ મોગલ કલાના માનીતા વિષયો હતા. અને રેખાંકનની સુરેખતા, નજાકતતા અને વાસ્તવ દર્શન આ શૈલીની લાક્ષણિક તત્વો છે. એમાંય ખાસ કરીને રાજસ્થાની શૈલીના ભપકાદાર રંગોને સ્થાને અહીંયા આપણને હળવા અને શાંત તેમજ ભૂમિમાં નિસર્ગ એટલે કે બેકગ્રાઉન્ડની અંદર કુદરતી વાતાવરણને લગતા કલર અને દ્રશ્યો આપણને જોવા મળે છે. એના કારણે આ બધા ચિત્રો વધારે આપણને રિયાલિસ્ટિક લાગે છે. આગળની શૈલી છે કાંગડા શૈલી. મોગલ રાજ્યમાં ચિત્રકારોને રાજ્યાશ્રય ન મળતા મોગલ સામ્રાજ્યનો પ્રદેશ છોડી કેટલાક ચિત્રકારો સતલજની પૂર્વે હિમાલયની ખીણમાં આવેલા પહાડી પ્રદેશો જેવા કે ત્યાં ચંબા, નૂરપુર, ગુલેર, મંડી, કાંગડા, બિસોલી, કુલ્લુ, ગઢવાલ જેવા નવા રાજ્યોમાં રાજ્યાશ્રય માટે પહોંચ્યા. અને આપણે જોઈએ છીએ હિમાચલ પ્રદેશની અંદર આજે પણ આ બધા પ્રદેશો અને એની સંસ્કૃતિ આ પહાડી ચિત્રકારો માટે જાણીતી છે. અને એની અંદર ખાસ કરીને જોઈએ તો કાંગડા કલબ જે એક શૈલી તરીકે વખણાય છે, અને એની અંદર પહાડી શૈલીનું સર્વોચ્ચ શિખર કહી શકાય. અને કાંગડાની ખીણ પ્રદેશમાં આવેલા રાજ્યોમાં જે પહાડી શૈલી તેની પોતાની આગવી વિશેષતા સાથે વિકાસ પામી એ સવિશેષ ખાસ કરીને પહાડી એટમોસ્ફિયર એ ચિત્રનો મુખ્ય વિષય હતો. અને એમાં રાજસ્થાન અને મોગલ ચિત્રકારોએ ભેગા થઈ જે કલા વિકસાવી તે પાછળથી કાંગડા શૈલી તરીકે જાણીતી થઈ. તો આપણે કાંગડા શૈલીના મોટાભાગના ચિત્રોમાં તમને પહાડી એટમોસ્ફિયર જોવા મળશે અને એક નિસર્ગના ચિત્રો જેની અંદર બરફ પણ આવી જાય એવા દ્રશ્યો આપણને કાંગડા શૈલીના ચિત્રોમાં વધારે જોવા મળે છે. આ શૈલીનો મુખ્ય વિષય તો કૃષ્ણ ભક્તિ તેમજ રાજસ્થાન શૈલીના કેટલાક વિષયોનું પુનરાવર્તન પણ અહીંયા થતું જોવા મળે છે. આ ઉપરાંત કાંગડા શૈલીમાં રાજસ્થાની શૈલી જેવી રંગોની ભમક જણાતી નથી, પણ મોગલ શૈલીની અસરને પરિણામે આછી રંગપૂર્ણી રંગોમાં એક પ્રકારનું ધુમ્મસ એટમોસ્ફિયર પણ એમાં જ અંદર ક્યાંક ક્યાંક આપણને જોવા મળે. અને વાતાવરણ આમ લાગે કે એક પહાડી એટમોસ્ફિયરની અંદર વાદળોની અંદર ચિત્રો જાણે ટંકાતા હોય. અને આવા ચિત્રો સર્જન કરવા માટે ચિત્રકારે વિશેષ આવડતની જરૂર પડતી હોય છે.
અને ધુમ્મસના વાતાવરણમાં દેખાતી જે મીઠાશ અને પારદર્શિતા હોય છે એ આ ચિત્રોની ખાસ કરીને વિશેષતા કહી શકાય. અને કાંગડા શૈલીનો કલાકાર એ ખૂબ જ અભ્યાસી હતો, પરિણામે ચિત્રકલા ક્ષેત્રે જગતના રૂપાળા સર્વાંગ સુંદર મુખાકૃતિઓ અહીંયા આપણને જોવા મળે છે. અને આ શૈલીનો સર્વશ્રેષ્ઠ કલાકાર એટલે મોલારામ. એટલે પરીક્ષામાં એવું પૂછાય કે કાંગડા શૈલીનો શ્રેષ્ઠ ચિત્રકાર કોણ હતો, તો મોલારામ તમારે યાદ રાખવું પડે. કાંગડા શૈલીમાં નારી પાત્રનું આલેખન ભાવપૂર્ણ અને કાવ્યાત્મક છે. નાજુક શરીર, સીધી અણીવાળું નાક, ગોળ મુખમંડળમાં ઢળતું કપાળ એની આગવી વિશેષતા છે. અને ખાસ કરીને પુરુષોમાં જોઈએ તો કૃષ્ણના જીવનના પ્રસંગોનું આલેખન વધારે આપણને જોવા મળે છે. આ ઉપરાંત કાશ્મીરની જે ડુંગરાળ સૌંદર્યમય ભૂમિનું આલેખન પણ ચિત્રોમાં આપણને વધારે જોવા મળે છે. અહીંયા આ ચિત્રોમાં તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને પહાડી વિસ્તારની અંદર જે પ્રકારના કુદરતી દ્રશ્યો હોય છે અને આ પ્રકારના ફૂલ જ્યાં જોવા મળે અને પાછળ એકદમ વ્હાઇટ છોડવામાં આવ્યું છે ત્યાં એટમોસ્ફિયર આપણને પહાડી થાય. અને કાંગડા શૈલીની જે વિશેષતા સૌથી વધારે છે તેમાં ચહેરાને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કે ગોળ મુખમંડળ ધરાવતા નારી પાત્રોમાં ખાસ કરીને ચહેરાને એક પ્રકારની સુંદરતા આપવાની જે ટેકનિક જે છે એ આપણને સવિશેષ કાંગડા શૈલીમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોયું કે ભારતીય ચિત્રકલા પોતાની સંસ્કૃતિ સાથે એક આગવું સ્થાન ધરાવે છે અને ચિત્રકલાની અહીંથી આપણે શરૂઆત જોઈએ છે. અને એ ઇતિહાસકારોએ આ શૈલીને એક વિશેષ સ્થાન આપી અને ભારતીય સંસ્કૃતિમાં ભારતીય ચિત્રકલાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને મેં તમને અહીંયા જ્યાં જ્યાં અંડરલાઇન કરાઈ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્ત્વનું છે. જ્યારે તમે રિવાઇઝ કરો તો અંડરલાઇનવાળા જે પ્રશ્નો જે બનતા હોય એ વિશેષ તમે યાદ રાખજો. થેન્ક યુ.